મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ આપ સર્વેને તેરમી રજબની વિલાદત બા આદત મૌલુદે ખાન એક કાબા મુબારક થાય અને અત્યારે અમે જોઈ રહ્યા છે કે અમે સેમ્પોલમાં મતલબ કે મહેફિલે અલીમાં આપણે હાજર છે અને આપ સર્વે ખોજા ટીવીના જોનારાઓને પ્યારા પ્યારા ચહિતાઓને મહેફિલે અલીમાં સેમ્પોલ જમાતમાં જોયા છે તો અમે સુખોજા ટીવી માં સ્વાગત કરે છે આજે ઇન્શાલા થોડી વસ્તુ ફઝાલે મોલા અલી અલીસલામથી શરૂ થશે અને ત્યારબાદ એક અનોખો પ્રોગ્રામ છે કે જે તમે થોડીક વારમાં બોલા અલી મનો કરવું ઈબાદત છે ફક્ત ઈબાદત જ નથી બલકે આપણા માટે એક નફસિયાતી બીમારીનો એક ખાસ ઈલાજ છે આજે જે અમે આ પ્રોગ્રામ શરૂ કર્યા છે તમે સમજી ગયા હશો કે આજે આ પ્રોગ્રામ કેની બારામાં છે અગર તમે નથી સમજ્યા તો હું ફક્ત એક ઇશારો આપું છું ઇન્શાલ્લાહ તમે સમજી જાશો કહે છે કે શહીદ જિંદા હોય છે બેશક શહીદ જિંદા હોય છે એમાં કાંઈ શક નથી પણ એનાથી વધુ એક બીજી વાત તમે કહી દઉં કે ફક્ત શહીદ જ ઝિંદા જ નથી હોતો બલકે નસલોને આપરી કોમોને એ જીવતો કરીને એ જાય છે તમે સમજી ગયા કે આજે અમે કેની બારામાં વાત કરે છે કરબલા હુસેન અને પ્યાસ અલાતશ અલ અત્યારે એવો જમાનો આવ્યો છે અને વારંવાર અમે ખોજા ટીવીમાં જોતા રહ્યા છે કે ગ્રુપ બ ગ્રુપ કાફેલા બ કાફેલા માણસો ખિદમત કરીને ઝાયરીનને માઉલા હુસેન અબા અબ્દુલ્લાહની જિયારત કરાવે છે કેટલો મોટો શરફ છે દોસ્તો વિચાર કરે કે એક એવો જમાનો હતો કે જે જેમનો જમાનો કે જે કરવી પણ મુશ્કેલ થતી હશે પણ અત્યારે એટલી ફેસિલિટીઝ કરવામાં આવી છે માશાઅલ્લાહ કે આપણે દર જુ દર આપણે ત્યાં પહોંચતા જાય છે અને લબ્બેક યા હુસૈન લબ્બેક યા હુસૈનની સદા આપણે બુલંદ કરતા જાય છે તો આજે આપણે એક હુસૈની ગ્રુપ ફ્રાન્સ તમે બિલકુલ સમજી ગયા એના એના એની બાટરમાં જે કાફેલોની તૈયારી થાય છે મારી ધરમિયાનમાં આજે અમને એમનું ઇન્ટરવ્યુ લેશું આપણા નવજવાન સિપહે સાલાર ઝાયર એલ બે અને ફક્ત ઈજ જ નહી બલકે મહબ્બે મૌલા હુસેન અબા અબ્દુલ્લા દાનિયા મધુ સાથે આપણે એક નાનકડો ઇન્ટરવ્યુ રાખશું જેથી કરીને આપણે ખબર પડશે કે એ કાફેલો ક્યારથી શરૂ કર્યા એ નામ હુસૈની ગ્રુપ ફ્રાન્સ એ નામ ક્યાંથી એમને મળ્યું અને એમને શું શું કુરબાની આપવી પડી ડેડિકેશન આપવું પડ્યું ને અત્યારે ફ્યુચરમાં શું પ્રોગ્રામ છે તો ઈનશાહ તાલા એ બધી વસ્તુમાં આપણે શોર્ટ ટાઈમની અંદર તમારી ખિદમતમાં હાજર दवा काम करेगी जब कोई दुआ और न दवा काम करेगी अमूमन होता यह है कि को कोई बहुत ज्यादा लाइलाज मर् में मुबला हो जाए तो डॉक्टर्स कहते हैं तबीब कहता है कि अब दवा की जरूरत नहीं है दुआ की जरूरत है और जब दुआ की भी जरूरत खत्म हो जाए तो फिर क्या शिक्षा काम करेगी मैं तमाम मोलायोंदारों की नजर कर रहा हूं कि जब को दुआ और ना दवा काम करेगी आपकी तोजात अपनी जानेब मफसूल कराने के लिए फिर मैं जरा दोहरा रहा हूं कि जब को बैक अपने फरी थी मारा प्यारा हनी चहिता खुजा टीवी ना जो ने आप प्रोग्राम में हूँ स्वागत करूँ छों ने अल्हम्दुलिल्लाह तैयारी हमारी दरमियान में डैनियल भाई मौजूद छे ने जेविते तमे जोई रहिया छो ने शाम की शौकत है न बगदाद की शाही ने शाम की शौकत है न बगदाद की शाही जिंदा है मगर नाम है हुसैन इब्ने अली का દોસ્તો આપણે આ પ્રોગ્રામ શરૂ કરીએ એનાથી મોર હું જરાક દાનિયલબાઈને અમુક સવાલો કરું છું કે જેથી કરીને આપણે તારૂફની જરૂર તો નથી આપણે ઓળખે છે પણ કોઈ વખતે આપણે નવજવાનો જાને આ એક નવી નસલ નવી પેઢી જાને આ પ્રોગ્રામ જોશે તો બચ્ચાઓના બચ્ચાઓની જહેનમાં એક જાતની મેમોરી બની જશે તો હલો આપણે દાનિયલભાઈને સ્વાગત કરે છે દાનિયલભાઈ અસલામ વરહમતુલ્લા વરકાતો સૌથી પહેલાં હું તમને આ ખોજા ટીવીના પ્રોગ્રામમાં સ્વાગત કરું છું વેલકમ કહું છું ભલે પધારિયા કહું છું અને તમારો શુક્રિયા અદા કરું છું કે તમે આ ટૂંક સમયની અંદર તમે તમારું કિંમતી અને અનમોલ ટાઈમ તમે આપ્યા તો અમે તમારા ઘણા આભારી છે થેન્ક યુ સૌથી પહેલાં તો આપણે એમ કહે છે કે તમે હમણાં જ આવ્યા સફરથી ફ્રાન્સથી આવ્યા અને અલમદુલ્લા તમારી મુલાકાત પણ થઈ ચૂકી ને બાકી એક ખ્યાલ આવ્યો કે જહેનની અંદર કે તમે આવી તો ગયા છો થાકારું છે આઈનો પણ તમે એવા છો કે જાણે તમે ઝાયરીનની ખિદમત કરવા માટે પણ તડપી રહ્યા છો તો ડેફિનેટલી મને યકીન છે કે આ મેસેજ તમે ખોજા ટીવીના જરિયાથી પણ એનું ઉપજોક કરતા રહેજો જેથી કરીને બીજાને પણ ફાયદો થાય સૌથી પહેલાં તમે એક તમારું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન કરો કે તમારું બેઝ ક્યાંથી છે તમારું ફૂલ નેમ તમારી ફેમિલીની એક નાનકડી એક આપણે એમ કે બાયોગ્રાફી ને તમે ક્યાંથી છો ઓરિજિનલ એક જરાક ટૂંક ઇન્ટ્રોડક્શન તમે આપો તો જેથી કરીને આપણી આપણા નાઝરીનને જરાક યાદ આવી જાય થેન્ક યુ રહીમ મારું નામ છે ડાનીયલ ઇસ્માઇલ મધુ હું ફ્રાન્સથી આવું છું પારિસમાં રહું છું પણ ઓરિજિનલી આપણે બધા મદગસ્કારના છે મારું બહુ પિતાનું નામ છે ઇસ્માઇલ હુરમુસા જે બધે હુર કરીને હુરથી ઓળખે છે ખોજા ટીવીમાં બધે પોતે ફ્લાયરને બધે બનાવતા હોય છે એ મારા પપ્પા છે મારી મમ્મીનું નામ છે નરગીસ કાસમરી લદા મારા દાદા બાપાનું નામ છે હુરમુસ મુસા ઇસ્માઇલ મધુ ને મારા દાદીનું નામ છે દોલતભાઈ કાસમ થેન્ક યુ વેરી મચ માશાલ્લા કે તમે તમારી ફેમિલીનું જે છે એક નાનકડું ચિત્ર અમારી ખિદમતમાં પેશ કર્યા હવે આપણે આવે છે હોસૈની ગ્રુપ ફ્રાન્સની બારામાં માશાલા એ તમે ટૂંક સમયની અંદર તમે હવે જોઈતા રહી રહ્યા છે કે ફ્રાન્સમાં એક ફેસિલિટીઝ તમે આપો છો આપણે એક જ વાત કરીએ કે આ હુસૈની ગ્રુપની બહારમાં આ જે કાફેલો છે નાનકડો કાફેલો છે માશાલ્લા અને બહુ જ સ્પિરિચ્યુઆલિટી એની અંદર છે જરાક એનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન અગર તમે બયાન કરો તો પછી આપણે એને જરા કન્ટિન્યુ કરશું ઇન્શાલ્લા કે હુસૈની ગ્રુપની સ્થાપના તમે કેવી રીતે કર્યા અને

અને સાદિકભાઈ પ્યાર અલી અમે બે ભાઈના જેમ હતા ભાઈના જેમ છે યાની ભાઈના જેમ છે અમે બે જણા અમે બીજાના સીડી ઓડિયો ડીવીડી ટી શર્ટ વગેરે અમે બધી બનાવતા હતા અને જેટલા બી પૈસા એમાંથી આવતા હતા અમે બધે મટગાસકાર મોકલાવી દીધા હતા ઓર્ફનેજમાં યા ફીર કાંઈ બી કેન્સરના બધી બચાવ હોય એમાંથી બધે અમે પૈસા ઓવા રાખી દીધા તો અમને એ આઈડિયા મળી કે આપણે કાંઈક કરે સારું કામ તો આપણને જ કામ આવશે તો ઉસેની મીડિયા તક એવી રીતે એવી મુકામ ઉપર આવી ગયો હતો કે બધે ઓળખતા હતા ઉસેની મીડિયા મીડિયાતેકને પછી અમને એમ થયું કે આહિસ્તા આહિસ્તા આપણે એક ગ્રુપનો ખોલે આપણે એક જ્યારતનો આપણે પ્રોગ્રામ કરીએ આપણે જ્યારતનો કરશું ફેસિલિટીઝ દેશું બધેને તો આપ સસ્તા લો પ્રાઇસમાં આપણે બધાને લઈ જશું તો શાયદ જા જા માણસો આવશે પછી અમે બધે વિચાર કર્યા કે આપણે લો પ્રાઇસમાં કેમ કરી શકીએ કારણ કે એક એક કન્ટ્રીમાંથી તમે બધે લઈ આવો તો આપણને પ્રાઇસ બહુ મુશ્કેલથી મળે આપણને ફોર એક્ઝામ્પલ મિનિમમ આપણને ગ્રુપ ફેર મીલવું જોઈએ તો અમે વિચાર કર્યા કે આપણે છે ઓનલી લેન્ડ પેકેજ આપે યાની ગ્રાઉન્ડ પેકેજ ફક્ત વિઝા એન્ડ હોટેલ અમે કેલ્ક્યુલેટ કરી અમારું બધું તો મેં કીધા કે ફોર એક્ઝામ્પલ આપણે કરે સાત રાત કરબલા એક રાત કાઝમેન ને ત્રણ રાત નજફ અશરફ તો એમાંથી મેં બધી કૅક કરતાં કરતાં અમને એમ થયું કે આ પ્રાઇસમાં આપણે ચરાક જ એમાં મુનાફો રાખે તાકે આપણું એમાંથી પેકેજ ફ્રીમાં આવી જાય અને ટિકિટનો પછી આપણે જોઈ લેશું અને તમે જોશો કે ફ્રાન્સથી જવા માટે જ્યારતમાં એટલું બહુ મોંઘું નથી જો તમે ડાયરેક્ટ ફ્લાઇટ લો યા ફિર વ્યા ધોહા કે કંઈક કરો તો તમને જરાક ડિફરન્સ આવે પણ જો તમે ઇસ્તાંબુલ યા ફિર તહેરાનથી વટાવો તો લો પ્રાઇસ થઈ જશે તો અમને એમ હતું કે આ છે આપણે આમ આમ સ્ટાર્ટ કરે ને મારીને સાદીને એક શું હતું કહેવાય શું એને કહેવાય એક ઈચ્છા હતી કે આ બધેને આપણે હિમામ હુસૈનની જત કરાવે તો આહિસ્તા ઇસ્તા અમને વિચારતું કે બિસ્મિલ્લા કરે સાદિકભાઈ કીધું કે તાનિયાલ તું તો થયા છો ઓલરેડી બધી યાદ કરી લીધો છે શા માટે તું સ્ટાર્ટ નથી કરતો મેં સાદિકને કીધું કે ભાઈ આ કામ મુશ્કેલ કામ છે મેં જોઈ લીધું છે કેમ બધે કામ કરે છે આમાં આપણે કેમ આમ આમ તો આપણે બે જ નવા છે ભાઈ હું તો આપણે ઘર શું ખબર છે ને નદી ડાયરેક્ટ દરિયામાં ના જાય આહિસ્તા આહિસ્તા જતી હોય અમે કીધું સ્ટાર્ટ કરીએ આપણે તો એ અમે ટુ થાઉઝન્ડ 13 માં લાગી છે અમે સ્ટાર્ટ કર્યા તો એ તમારું પહેલો કાફેલો હતો ઓકે તો એ એની અંદર કેટલા જણનો કાફેલો હતો લેડીઝ બચ્ચા લગભગ ઓફિશિયલી જો આપણે કરવા કહેવા જાય તો એ મારું ગ્રુપ ટુ થાઉઝન્ડ થર્ટીનમાં સ્ટાર્ટ થયું છે પણ એના મોર હું બધી દોસ્તો સાથે જાતો હતો જ્યારતમાં આપણે કોતી જે કરીને અડધા અડધા કરીને આપણે જાય સૌ સો ટિકિટ સૌ કાઢે વિઝાનું કરીને ઓવા પહોંચી ને પછી પોતપોતાનું બધું ભરે ને એમાંથી અમને એક્સપિરિયન્સ જરાક મળ્યું પણ ટુ થાઉઝન્ડ થર્ટીનમાં તકરીબન હતા અમારા સાથે એકવીસ જણા મેં ઈરાનથી સ્ટાર્ટ કર્યા ને પછી ઈરાક ગયા પછી પાછા પ્રવર્તને બહુ જ ઇન્ટરેસ્ટિંગ તમે વાત કર્યા પછી તમે જ્યારે આ કાફેલો શરૂ કર્યા રાઈટ જ્યારે આ કાફેલો શરૂ કર્યા તો એકવીસ જણ હતા તમે હમણાં કીધા અને જેવી રીતના તમે કીધા કે તમે એકદમ ખોફ હતું ડર હતું કે એ તમે કેમ શરૂ કરશો તો પહેલાં જ્યારે કામે તમે કાફી થયા તો તમારી મગજમાં શું હતું કે એ આપણે કામયાબ થશું કે ન થશું કમોચ કોઈ વખતે એક થાય કે આટલી બધીની જવાબદારી હોય તો એની બહારમાં તમારી દિલની અંદર કાંઈ એક ખ્યાલ આવ્યો જ્યારે મેં સ્ટાર્ટ કર્યા અમે પેલો અમારો ફ્લાયર નીકળેલા તો મુશ્કેલ અમને શું વધારે પહેરી કે માણસો આવશે નહીં આવે આપણે આ કરે છે આપણે પહેલી વાર કરે છે કોઈ ઓળખતું નથી બીજું એ છે કે તમને ખબર છે કે આ જમાનામાં એક નવજવાન સ્ટાર્ટ કરે તો માણસોને હંમેશા ઓલું થાય કે આજ બહુ જ જવાન છે આ લોકોમાં આ લોકોમાં કેમ એક્સપીરિયન્સ નથી કેમ કરશે આ લોકો અહમદ બધાનો સાથ હતો અમે સ્ટાર્ટ કર્યા પણ જ્યારે એમને વિઝાનું બધું કરવાનું આવ્યું ને ત્યાં જ અમને મહેનત પહેરી પણ તમે જો કે અલ્લાહની શું કહેવાય ને અલ્લાહનો મદદ આવી કે આશાંતિ બધું થઈ ગયું વિઝા ઈરાનની થઈ ગઈ ઈરાકની વિઝા તકરીબન ટ્વેન્ટી ફાઈવ ડેઝમાં થઈ ગઈ ને આવસ્તા આહિસ્તા બધે માણસો આવતા ગયા આવતા ગયા આવતા ગયા ને

તો એનું જરૂર અંજામ પણ મોટો થશે એક્ઝામ્પલ અગર આપણે નદી ક્રોસ કરવું હોય તો આપણી તરત જ આપણી મગજમાં એ આવશે બોટ નદી નાની હોય છે અમારી જહેનની અંદર તરત જ બોટ આવશે કે અમે બોટ થી ક્રોસ કરે પણ અગર આપણે કે અમે મહાન સમંદર ને ક્રોસ કરવું છે તો તરત જ અમારી અંદર એક શિપ આવશે સ્ટીમર સ્ટીમર આવશે કે જે થી થી આપણે ક્રોસ કરવું છે તો તઆલા તમે બોટ થી શરૂ કર્યા અને હવે તમે સ્ટીમર સુધી પણ પહોંચી ગયા અલહમદુલ્લા ખુદા તમને કામયાબ કરે ખુદા તમને સલામત રાખે તો ઇન્શાઅલ્લાહ તાલા ઘણા બધા એવા સવાલો એક નાનકડો બ્રેક પછી આપણે લેશો ઇન્શાઅલ્લાહ અને થોડીક વાર બાદ અમે ફરી